માંડક એસોસિએશન આપણો જે આ મંડળ છે આ એસોસિએશન છે એમને આકાર એસોસિએશન દ્વારા આ આયોજન કરેલ છે. સ્નેહમિલનનું નડિયાદ મંડળ એસોસિએશનની સ્થાપના 2000માં થઈ હતી, 2013માં થઈ હતી, સોરી 9/4/2013માં થયેલ અને આજે 5 વર્ષ પૂરા કરેલ છે એ નિમિત્તે આ પ્રોગ્રામ રાખેલ છે. અને આપણું એસોસિએશનનું ઇન્વિટેશનને માન આપીને ગુજરાત મંડળ એસોસિએશનના પ્રમુખ શ્રી હરીશ કાકા, વિનોદ કાકા અને પ્રકાશ કાકા આવેલ છે તે વતી, આપ વતી, બધા વતી હું નડિયાદથી સ્વાગત કરું છું. અને આપ સર્વ સભ્યોનો પણ એસોસિએશન વતી આપ સૌનું સ્વાગત છે. જય મહારાજ. બધાને મીઠો આવકાર આપ્યો. અને હવે આપણે દીપ પ્રગટ્ય માટે રાખો, હાથ રાખો, હાથ રાખો, હાથ રાખો, બોલે આદિશક્તિ અંબે બાપની. માણસનું થતું હોય, સ્વાગત માણસનું થતું હોય ત્યારે થઈ શકે. પ્રમુખ ગુજરાત મંડપ એસોસિએશન આપણે ગઢડાથી આપણે વધારે આપણે પ્રમુખ સાહેબ સન્માનજી આપણા મંત્રી શ્રી એસોસિએશનના જો
બધા શું કરો છો? અમારા દાદાની જગ્યા છે, અમને ટેનન્સીમાં અમને જગ્યા મળેલી છે અને અમારા દાદા એ મરી ગયા. આજે 1984 સાલમાં દાદા મરી ગયા છે અને એમના ખોટા આઈડી પ્રૂફ ના ખોટા માણસો ઉભા કરી અને અમારી જમીન પડાવી લેવાનો કારસો રચેલો છે. અને આની અંદર કે અમારી જે જગ્યા છે એ જગ્યાની અંદર આ જે બધા જમીનો પડાવી લેવાના ભૂમાફિયાઓ છે, દલાલો છે અને જે ખોટા ખોટા દસ્તાવેજો ઊભા કરી અને બાનાકાત કરેલું છે અને અમારી જમીન અમારી જોડેથી લઈ લેવા માગે છે એ લોકો. કેવી રીતે બાનાકાત ખોટી રીતે કેવી રીતે તમે સાબિત કરી શકો કે આ ખોટું કર્યું છે? અમે જ્યારે અમારી જગ્યા પર અમે ઊભા હતા ત્યારે આ લોકો ફેન્સિંગ મારવા આવેલા, બાનાખત લઈને ફેન્સિંગ મારવા માટે અહીંયા આવેલા એટલે અમને ખબર પડી કે આ જમીન અમારી છે અને અમારી જમીનમાં આ લોકો ફેન્સિંગ મારવા માટે આવેલા છે. તો અમે એમને કહ્યું કે ભાઈ તમે કેમ અહીંયા આવ્યા? તો એમણે અમને એવું કહ્યું કે ભાઈ આ તમારી જગ્યા નહીં, અમે લલ્લુ ભલા જે અમારા છે એમણે અમને બાનાખત કર્યો. અમારા લલ્લુ ભલા અમારા દાદા મરી ગયા છે, 34 થયા છે સાહેબ, અને 34 દાદા તો છે જ નહીં, તો આ બાનાખત થયું કઈ રીતે? બાનાખત અત્યારે થયું, બાનાખત 13 હતું, 13/6/2018 1984 અને બધી રીતે અમે જણાયેલું છે બધી જગ્યાએ કે ભાઈ આ અમારી જગ્યા છે, અમને અમારી જગ્યા પરત મળે અને આની અંદર જેટલા જેટલા સંડોવાયેલા છે અને જેણે જેણે ખોટા ખોટા કામ કરેલા છે, ખોટા પ્રૂફ ઊભા કરી અને અમારી જમીન પડાવી લેવાના જે કારસા રચ્યા છે એ લોકોના સખતમાં સખત સજા થાય, સરકારશ્રી પણ આની અંદર ધ્યાન દોરે અને અમને અમારી જમીન પાછી મળે એવું અમે ઈચ્છીએ છીએ. તમારું જો તમારા દાદાનું મરણ સર્ટિફિકેટ છે? હા, અમારા દાદાનું મરણ સર્ટિ અમારી જોડે છે, અમારું પેઢીનામું અમારી પાસે છે, અમારી બધે અમારા બધા અમે જે મહેસૂલ ભરીએ છીએ મહેસૂલની પહોંચો અમારી જોડે છે, અમે જે જે કંઈ અમારા પ્રૂફો છે બધા અમે રજૂ કરેલ છે. શું નામ તમારું? મારું નામ અમરસિંહ હરમાનભાઈ સોલંકી. અમરસિંહભાઈ, આ જગ્યા કઈ જગ્યાએ આવી છે અને કેટલી જગ્યા છે? આ જગ્યા દાવલિયાપુરામાં આવેલી છે, સર્વે નંબર 1354 10 ગુંઠા છે, 10 ગુંઠાને બહાર આવે. તો આમાં કેવી રીતે આ લોકોએ ખોટા બાનાકાત કરીને કેવી રીતે આ ખારસો રચ્યો? એ તો અમને ખબર નહીં કે જ્યારે આ જમીનને ફેન્સિંગ મારવા આવ્યા ત્યારે અમને જાણ થઈ કે અમે આ તો બાનાખત કર્યું છે. બાનાખત કોણે કરાવી? તો કે ભાઈ લલુભાઈ ભલાભાઈ કર્યું છે. લલુ ભલા તો મારા દાદા છે, એ 1984 5/12 રોજ મરી ગયા છે. પછી એમણે કહ્યું કે ના, આ લલુ ભલા તો અહીંયા જ છે, દાવલિયામાં જ રહે છે. તમે બધું બતાય કયા ઘરમાં રહે છે દાવલિયાની અંદર, એવું મેં એને કહ્યું. પછી એ લોકોએ મને આ બોનાખતની કોપી બતાવી, તમે મોબાઈલમાં એડ કરી લીધી. એમને તમને જે બાનાખતને બધું બતાવ્યું એમાં ફોટા બોટા તો હશે ને? ફોટા હતા ને, એ ફોટા એમાં તમારા દાદા નહીં? બોનાખત લખનારનો ફોટો છે, સાક્ષીનો ફોટો છે અને જે મારા દાદા બતાવ્યા એ ડુપ્લિકેટ છે. તમારા દાદા નહીં? નહીં, મારા દાદાનો તો કોઈ અમારી પાસે કોઈ ફોટો જ છે નહીં. કારણ કે 1984 મરી ગયા તે કોઈ પુણ્યતિથિ નીતિ ઉજવાથી કશું હોતું નહીં, એટલે મારા દાદા તો ફોટો જ નહીં. તો આવા કોઈ વ્યક્તિ ખરા ગામમાં કે આજુબાજુ દાવલિયાની અંદર કોઈ આવી વ્યક્તિ છે? તમે તપાસ કરી? અમે તપાસ કરી અને દાવલિયાની અંદર કોઈ આ ફોટાવાળી વ્યક્તિ છે. એટલે આ જમીન પચાવી પાડવા માટે ખોટી રીતે ઊભા થયેલા? હા, નકલી ઊભો થયેલો છે. અને એણે 5 લાખ રૂપિયામાં બોનાખત ભૂમિ પાટી જોડે કરાવી. તમારી માંગ શું છે? અમારે તો અમારી જમીન પરત મળી જોઈએ, અમે અમે સહી સલામત અમારી જમીન ન્યાયતંત્ર પાસેથી મળે એવી અમે આશા રાખીએ છીએ. સરકારી કર્મચારીઓ જે હોય કે જે કોઈ આમાં ભૂમાફિયા હોય કે જે હોય જેને આ પોલીસ સ્ટેશનને જે કાર્યવાહી સોંપી છે, પોલીસ સ્ટેશનવાળા અમને અમારી જમીન પરત અપાવે, આવવાના વખત ખોટું કર્યું છે એ રદ કરાવે, એ જ અમારી માગણી છે. આગળ જવું છે.
ગોપાલપુરામાં પાણી નથી આવતું, ને જ્યારે પાણી આવે છે ચોમાસામાં તો ઓલવેઝ પાણી ગંદુ આવે, એકદમ પીળું પીળું આવે, સ્મેલ આવે. અને રસ્તો મને નથી યાદ કે ક્યારે થયો હશે ગોપાલપુરાથી કુંભારવાડા સુધીમાં. હવે એ રસ્તામાં એવું છે કે યાત્રાળુ બસો, યાત્રાળુ રિક્ષા, વ્હીકલ બધું એ જ રસ્તા ઉપર થઈને જાય છે, છતાં પણ એ રસ્તો સારો નથી. ગંદકી તો છે જ, તૂટેલો ફૂટેલો છે. કોઈ બિચારા ગરડા માણસ, સ્કૂલના છોકરાઓ જતા આવતા બધા પડી જાય, વાગે, એવું બધું ઘણી બધી વાર થયું છે. એ રસ્તો ક્યારે બી થયો નથી. બીજું કે હમણાં પાણીની પાઇપ એ લોકોએ ખોદી છે, તો પાણીની પાઇપ ખોદી, જૂનું પાણી બંધ કર્યું, નવું પાણી આવતું નથી. છેલ્લા 4-5 દિવસથી તો એકદમ ધીમું પાણી આવે છે, એટલે એ પાણી બી નથી આવતું. બરાબર છે. હવે બીજું શું છે કે એ લોકોએ ખોદ્યું, પણ ખોદ્યું ને તો બરાબર કશું કર્યું જ નહીં, એમને કરી દીધું, એટલે એ બી છોકરાઓ પડે, એ કરે, એ અમુક કરવા આવ્યા જ નથી. બ્લોક નાખવાના કયા તો બ્લોક બી નથી નાખાયા. જૂની સ્ટેટ બેંકનો ખાંચો કુંભારવાડાથી માંડીને વડોદરાવાળું ફળ્યું, જોશીનું ફળ્યું, કોઈ પણ જગ્યાએ કશું કામ થઈ શક્યું નથી. હું ડાકોર નગરના વોર્ડ નંબર 6 ભાજપના મેન્ડેટ હેઠળ ચૂંટાયેલો પ્રતિનિધિ છું. પ્રજાના પ્રાણ પ્રશ્નો જેવા કે નળ, ગટર, પાણી, એ બધા જ પ્રશ્નો માટે મારે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવાની ફરજ પડી, તેમ છતાં તેમાં કોઈ પણ સુધારો ન આવતા મારે ના છૂટકે આ ઉપવાસ આમાણંત ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે. 2 લેખિતમાં અને અનેક વખત મૌખિક. ભાજપની બોડી કહેવા માત્રની છે, ભાજપ અને કોંગ્રેસ તથા પક્ષો બધા મિક્સ જ છે, અને અમે લોકોએ જ શરૂઆતથી જ આવી રીતની વર્તણૂકના કારણે જ એમનાથી અલગ રસ્તો કરેલો છે. ડાકોર નગરપાલિકા દ્વારા જે રસ્તાઓ બનાવવામાં આવે છે તે પ્રમુખશ્રીના મળતા ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા જ બનાવવામાં આવે છે, અને એમાં ગુણવત્તા નથી જળવાતી એ તમે જાત નિરીક્ષણ કરો તો એ ખબર પડી જાય. 1 અંદર RCCના રસ્તા તૂટી જાય છે, ગાબડા પડી જાય છે, રસ્તા ધોવાઈ જાય છે, જેનું આયુષ્ય એટલીસ્ટ 15 હોવું જોઈએ. આપણી વાત
પાણીનો પ્રશ્ન અત્યારે ઉનાળાના લીધે પ્રેશરનો પ્રશ્ન હતો. બપોરે પણ અમે ત્રીજો સપ્લાય તમને આપવાનો શરૂ કરી દીધો છે. આજથી 12:30 એક વાગ્યાથી બપોરનો સપ્લાય પણ આવશે. પાણીનો સપ્લાય એવો ઉનાળામાં બધા હતું તો બીજા વિસ્તારમાં એક વાગ્યા રેગ્યુલર કહો મને પાણી ચડે તો પહેલા કરતું છે.
ઉપેન્દ્રભાઈએ આજથી એકાદ વીક પહેલા લેખિતમાં અરજી આપેલી. લેખિતમાં જ્યારે અરજી તેઓએ આપી તે વખત નગરપાલિકાની પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ હતું, જે લગભગ 35 વર્ષ જૂની છે આ પાઇપલાઇન. અને અમે ઇલેક્શનમાં વચન આપેલું મતદારોને કે કોઈપણ સંજોગોમાં આ પાઇપલાઇનનું જે વર્ષો જૂની પાઇપોની પાણીની પાઇપો છે અમે નવો સત્તા સુકાન સંભાળીશું બાદ અમે કામગીરી ચાલુ કરી દઈશું. બીજું વિશેષમાં જણાવું કે મારા પ્રમુખનું સુકાન સંભાળે માત્ર 3 મહિના જ થયા છે. 3 મહિનાની મેં ગુમતી શુદ્ધિકરણ કર્યું, પ્લાસ્ટિક પર બેન કર્યું, અને સૌથી વિશેષ વાત તો એ છે કે માર્ચ એપ્રિલના જે ટેક્સની રિકવરી આવે છે દર વર્ષે લગભગ ડાકોરના ઇતિહાસમાં પ્રથમ વખત 15 લાખ રૂપિયા ઉપરની જે રિકવરી આવી છે. અગાઉના વર્ષો 2.5-3 લાખ રૂપિયાથી ક્યારેય પણ રિકવરી આવી નથી. અને અમે સ્થળ પર જોયું છે, પાણી નથી આવતું એવું નહીં, પણ પાણી આવે છે પરંતુ ઓછું આવે છે. રહી વાત ઉપેન્દ્રભાઈને ઉપવાસ પર ઉતરવાની, તો અમારા જ પક્ષના છે, છતાં અમે એમને ના પાડેલી કે ભાઈ આપણો આ ઘરનો મામલો છે, અમે ગમે તે રીતે બેસીને નિકાલ કરીશું. પણ તેઓએ ના પાડી અને ઉપવાસ પર ઉતર્યા છે એ બાબતે અમે જિલ્લામાં જણાવ્યું છે અને તેઓ ઉપર પગલાં ભરશે, પક્ષે અમને બાંયધરી આપી છે. મહિલાઓ દ્વારા જે ઘેરાવો કરવામાં આવે છે, જે અમુક મહિલાને જાણી જોઈને એ લોકોના જ માણસે મરતિયા હોય ભેગા કરીને એને મોકલવામાં આવ્યા છે, બાકી આવું કંઈ છે ને. વોર્ડ નંબર 6ની અમારા વર્ષોજીનો ગટરનો બી પ્રશ્ન છે, ગટરની બી ફાઇલ ચાલે છે અને જમીન સંપાદનની બી આગળ કાર્યવાહી ચાલે છે. એમનો આક્ષેપ એવો પણ છે કે ડાકોરના રોડ રસ્તા તમારા જ મુરતે દ્વારા બનાવવામાં આવ્યા છે. અમારા મહારાજ સુકાન સંભાળ્યા પછી મહારાજ જો મૂર્તિઓને આપવામાં આવ્યા હોય તો માત્ર અમારે આવ્યા પછી એક જ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આ જે મૂર્તિઓ છે, જૂની બોડીમાં જ ગટરના કામ થયેલા, જૂની બોડીની મેં જ પાણીની પાઇપલાઇનો નખાયેલી. અમારે અમે તો અક્ષયભાઈજી હતા 2.5 વર્ષ પહેલાં, અમે ભાજપની બોડી હતી, 2.5 વર્ષથી તો જૂના આના આ જ મૂર્તિઓ જે અત્યારે હાલ ઉપવાસ પર ઉતર્યા છે અને જે બાકી જે અમને ટેકેદારો છે એમના જ વખતોમાં કામ પૂરી થયેલી છે. ડાકોરના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલર દ્વારા ઉપવાસ 3 દિવસથી ચાલુ કરેલ છે. તે એમની બાબત એ છે કે વરવાડ, ગોપાલપુરા તથા અન્ય બ્રહ્મપુર અને અન્ય એકાદ વિસ્તારમાં પાણી, ગટર અને રસ્તાઓનો પ્રોબ્લેમ છે તે સોલ્વ કરવા માટે છે. પરંતુ ડાકોર નગરપાલિકા દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરેલ હતી તથા ચાલુ છે, પરંતુ ઉનાળાની સિઝનના લીધે તથા ઉનાળો ખેંચાવાના લીધે પાણીનો ફોર્સ ઓછો આવે છે સદર વિસ્તારોમાં, પરંતુ પાણી બિલકુલ નથી આવતું એ પ્રશ્ન નથી. તદુપરાંત રોડ રસ્તાની કામગીરી પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે સમયાંતરે, પરંતુ તે પણ અત્યારે પાઇપલાઇનમાં હોય તે કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સફાઈની કામગીરી નિરંતર અવિરતપણે ચાલુ જ છે અને હજુ પણ આના માટે વધુ તેના તે જગ્યાઓ પર તે વિસ્તારોમાં સમય ફાળવી રૂબરૂ નિરીક્ષણ કરી જે જે પણ પ્રશ્નો હશે તે તમામ તુરંત જ સોલ્વ કરવામાં આવશે અને આ એક પણ પ્રશ્ન રહેશે નહીં એ બાબતની હું બાંયધરી આપું છું. મહિલાઓએ પાણીનો પ્રશ્ન મેઇન ફોકસ કરેલો છે. પાણી ઉનાળાના સિઝન લંબાવવાને કારણે પાણીનો ઘટ પડેલી છે. ભૂગર્ભ ગટરમાં ભૂગર્ભ પાણીમાં તળ નીચા જવાથી સદર વિસ્તારોમાં પાણી ઓછું આવે છે
પરંતુ પાણી આવે જ છે અને એ બાબતની અમે મહિલાઓને જાણ કરેલી છે અને મહિલાઓ દ્વારા રજૂઆત સાંભળવામાં પણ મહિલાઓની રજૂઆત સાંભળવામાં પણ આવી છે અને આ બાબતને ગંભીરતાને ધ્યાને લઈ અમો દ્વારા આજથી 12:30 વાગે એક ત્રીજો સપ્લાય સ્પેશિયલ એ વિસ્તારો પૂરતો જ આપવામાં આવેલ છે અને આથી સદર વિસ્તારોમાં પાણીનો પ્રશ્ન હવે રહેશે નહીં.